હવે આગળ વાત કરીએ તો રાજકોટની. રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં પોલીસ બોલાવવાને લઈને રાજકારણ ગરમાવ્યું છે. રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં પોલીસ બોલાવવાનો લઈને રાજકારણ ગરમાયું છે. આ મામલો વિરોધ પક્ષના નેતા વસરામ સાગઠિયાએ જનરલ બોર્ડના અધ્યક્ષ મેયર બીના આચાર્ય સામે પગલાં લેવા માંગ કરી છે. વસરામ સાગઠિયાએ આરોપ મૂક્યો છે કે જનરલ બોર્ડના એક્ટ પ્રમાણે બોર્ડ ચાલુ હોય ત્યારે પોલીસ બોર્ડમાં પ્રવેશી ન શકે, કે 18 તારીખે જે બોર્ડ મળ્યું હતું તેમાં પોલીસે કોંગ્રેસના કોર્પોરેટરો સાથે ઝપાઝપી કરી હતી, જે કાયદાથી વિરુદ્ધ છે. ત્યારે જોઈન્ટ સેક્રેટરીએ આ મામલે મ્યુનિસિપલ કમિશનરને જાણ કરી છે કે જો આ અંગે કોઈ કાર્યવાહી થાય તે પહેલાં કમિશનર રજા ઉપર ઉતરી જતા વિરોધ પક્ષે મ્યુનિસિપલ કમિશનરને રાજકીય કારણોસર રજા પર ઉતર્યા હોવાનો આરોપ મૂક્યો છે. બીજી તરફ સમગ્ર મામલે મેયર વિપક્ષના આક્ષેપોને ફગાવ્યા છે અને જનરલ બોર્ડ પૂરું થયા બાદ પોલીસ આવી હોવાનો બચાવ કર્યો હતો, જ્યારે કમિશનર રજા પર અંગત કારણોસર ગયા હોવાનો દાવો કર્યો હતો. હાલ આ મુદ્દે રાજકારણ ગરમાયું છે. વિરોધ પક્ષ ગાંધીનગર સુધી ધરણા કરવાની તૈયારી કરી રહ્યું છે, જો કે મેયર પોતાના લૂલો બચાવ કરી રહ્યા છે. ત્યારે આ મુદ્દો રાજકારણ કયો રંગ ધારણ કરે છે તે જોવાનું રહેશે. ભરત બરડવા, ZSTV, રાજકોટ. જનરલ બોર્ડમાં જે ઘટના બની, હંમેશા સલામતી માટે પોલીસ આવતી હોય છે, સાથે પોલીસમાં બહેનો પણ હોય છે. જે દિવસે જ્યાં જનરલ બોર્ડમાં ઘટના થઈ ત્યારે કોંગ્રેસના કોર્પોરેટર બહેનોએ બેનર પણ લીધા હતા, ઊંચા કર્યા હતા, અને એને હિસાબે એને ત્યાં બધા ફોટોગ્રાફર કે એ બધા સાથે ઘેરી પણ લીધા હતા. એમાં ધમાલ થતા પોલીસની બેને હાથમાંથી લીધું હશે અને એને હિસાબે બેનને વાગ્યું પણ હશે થોડું ઘણું. આ ઘટના જોઈએ તો સલામતી માટે આવે છે પોલીસ હંમેશા. અગાઉ પણ જ્યારે જનરલ બોર્ડ ચાલતું હોય ત્યારે અધ્યક્ષ સ્થાન હોય મેયરનું, કે બાજુમાં કમિશનર હોય, ડેપ્યુટી મેયર હોય, એના ઉપર સ્પ્રે અને ચોકલેટોના પણ અન્ય વસ્તુઓના ઘા પણ કરવામાં આવ્યા હતા. ત્યારથી થોડીક સલામતી માટે વ્યવસ્થા પણ કરવામાં આવે છે. આ માટે કમિશનર પોતાની રજા ઉપર ગયા છે. કોઈ પણ જાતનું રાજકીય દબાણ પણ કમિશનર ઉપર નથી. રજૂઆતની જે કરી છે એની તપાસ ફક્ત સરકારમાંથી પૂછવામાં આવ્યું છે કે ઘટના શું બની હતી. એટલે આમાં આ જોતા બીજું કોઈ પણ વસ્તુ ધ્યાનમાં લેવા જેવી નથી. કોંગ્રેસ એવા આક્ષેપ કરે છે કે ભાજપ પણ ક્યારેક બેનર લઈને વિરોધ કરે છે, એમની પોલીસ તપાસ નથી કરતી ને માત્ર કોંગ્રેસની, એટલે શું આમ ખરેખર? એટલે હંમેશા બેનો, આપણે અગાઉ પણ હંમેશા કોંગ્રેસના હોય કે ભાજપના કોર્પોરેટર હોય એ અંદર આવે છે, આવી તપાસ પણ ન થતી. પણ જ્યારે સ્પ્રે ઉડાડવામાં આવ્યો અને વસ્તુઓના ઘા કરવામાં આવ્યા ત્યારથી તપાસ કરવામાં આવે છે કે કોઈ અન્ય રીતે કોઈ એવી વસ્તુ આવી ન જાય. બેનર કાગળિયાનાથી કંઈ એવું ઘા કે કોઈ બેનરથી નથી થવાનું, પણ આવી વસ્તુઓને હિસાબે અટકાવવામાં આવે છે. હમણાં પણ મેં કીધું કે અગાઉ આવા સ્પ્રે જેવી વસ્તુઓના ઘા કરવાથી, કે જે સ્પ્રેનો છંટકાવ કરે તો માણસની કોક વખત આંખને નુકસાન થાય, આંખ પણ વહી જાય, તો ત્યારે પોલીસ હંમેશા રક્ષણ માટે આવી હોય. અને પોલીસ હંમેશા અંદર નથી આવતી, અંદર તો ફાયરના જ લોકો, આપણા અહીંના જ લોકો હોય છે. સ્થાનિક પોલીસ હંમેશા બહાર ગેટ આગળ જ ઊભી થઈ રહી છે. કોંગ્રેસના કોર્પોરેટર સાથે ઝપાટી પર થઈ છે અને આ મામલે ડિવિઝનમાં પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે.
એટલે જે નિયમની તરફેણમાં છે કે વિરુદ્ધમાં છે, આ શું માનો છો? એટલે પોલીસે જપાજપી જે બતાવવામાં આવી છે કે છે જપાજપી થઈ ત્યારે વંદે માતરમ પણ થઈ ગયું હતું, સાથે બીજો કોઈ પણ કઈ રીતે બનાવ બન્યો એ ધ્યાનમાં નથી આવ્યો, અને પોલીસ ત્યાં આગળ જ ઊભી હતી, હવે બીજો કાસ ખબર નથી. જનરલ બોર્ડમાં મેં અત્યારે જ કીધું કે પોલીસને આપણે સલામતી માટે એ લોકો બહાર ઊભા હોય છે, અને એ જ વ્યવસ્થા મુજબ એ બહાર તો ઊભા જ હોય છે અને બહાર રહે છે ખરા ઊભા. અરે જે તે સમયે સલામતી માટે પોલીસ અંદર આવી હોય એના માટે થઈને વ્યવસ્થાના ભાગ રૂપે બહાર ઊભા રાખતા હોય છે આપણે.